नमस्कार विद्यार्थी मित्रों, आजना वीडियो में आपनो हार्दिक स्वागत छे। आज आपणे धोरण 12 विषय अकाउंट प्रकरण 5 प्रवेश तो एमां पगडीने लगती आमदन जोईशुं। अहींया तमने एक रकम आपवामां आवी छे, पी क्यू अने आर 3:2:1 ना प्रमाणमां नफो नुकसान वहेंचता भागीदारो छे। तेओ मूड़ी खाता स्थिर खातानी पद्धतिथी राखे छे। आपणे प्रकरण 1 मां शीखी गया કે મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ છે, એક અસ્થિર અને સ્થિર। અસ્થિર મૂડી ખાતામાં ફક્ત મૂડી ખાતું બનાવવામાં આવે છે, જ્યારે સ્થિર મૂડી ખાતામાં ચાલુ ખાતું અને મૂડી ખાતા બંને તૈયાર કરવામાં આવે છે। તેઓ એસને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરે છે। એસ મૂડી અને પગડી પેટે 50,000 રોકડા, રૂપિયા 40,000 ફર્નિચર અને મોટરકાર રૂપિયા 60,000 પેઢીમાં લાવે છે। मूड़ी तरीके नवो भागीदार रोकड़ रकम पण लावे छे, फर्निचर पण लावे छे, मोटरकार पण लावे छे। पेढ़ी पगड़ी नु मूल्यांकन रूपया 2,40,000 करवामां आवे। पेढ़ी जे पगड़ी छे 2,40,000 छे। एसना प्रवेश वखते जूनी पेढ़ी ना चोपड़े पगड़ी खातु रूपया 90,000, जूनी पगड़ी पाका सरवैया में 90,000 छे। बधा भागीदारों भविष्य में 4:3:2:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચશે। જૂના ભાગીદારો તેમને મળેલી પગડી પૈકી 50% પગડી પાછા એ રોકડમાં ઉપાડી જશે। તો મિત્રો, અહીં આપણે જે આમદન લખવાની છે એ પહેલાં આપણે ગણતરી કરવી પડશે કે પગડીની રકમ કેટલી છે અને મૂડી કેટલી છે। તો પહેલો જે સ્ટેપ છે તો એ સ્ટેપમાં આપણે એસના ભાગની પગડી શોધીશું। તો કે એસના ભાગની પગડી બરાબર પેઢીની પગડીનું મૂલ્યાંકન કેટલું છે, તો કે 2,40,000 ગુણ્યા એનો ભાગ। તો અહીંયા તમે જોઈ શકો છો કે P, Q અને R અને આ ત્રણ જે છે S નો ભાગ છે, તો ટોટલ પ્રમાણ કેટલું થશે, તો 7, 8, 9, 10, 11 અને 12। તો 2,40,000 ગુણ્યા 3/12 મૂડી તરીકે કેટલા લાવે છે, તો કે 50,000 રોકડા, ત્યારબાદ 40,000 નું ફર્નિચર, 60,000 ની મોટર કાર, એટલે ટોટલ થશે 1,50,000। એમાંથી એસ ના ભાગની પગડી જે આપણે શોધેલ છે કેટલી છે, 60,000। તો એ માઇનસ કરીશું, તો 1,50,000 માંથી 60,000 માઇનસ કરીશું, તો એસ લાવેલ મૂડી એ કેટલી મળશે આપણને, 90,000। તો મિત્રો, જ્યારે મૂડી તરીકે જે કે પણ રકમ લાવે છે અને તેમાંથી એસના ભાગની પગડી શોધીને આપણે જ્યારે મૂડીની ગણતરી કરવાની હોય, ત્યારે આ પ્રમાણે જેટલી કંઈ જેટલા ધંધામાં રોકડા, ફર્નિચર, મોટરકાર જે કે પણ લાવે છે એ લખીશું અને એમાંથી એના ભાગની પગડી માઇનસ કરીશું, તો એના ઉપરથી આપણને ખબર પડશે કે ખરેખર એ મૂડી કેટલી લાવે છે। હવે આપણે જે ત્રીજો પોઈન્ટ કરીશું એ ત્યાગનું પ્રમાણ શોધીશું। તમને નવું પ્રમાણ અને જૂનું પ્રમાણ બંને આપેલ છે, તો આપણે ત્યાગનું પ્રમાણ શોધીશું। તો કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ પી। તો કે પી નો જૂનો ભાગ કેટલો થશે, તો કે 3/6 માઇનસ નવો ભાગ, તો કે 4/12 લસા કેટલો થશે, 12। અહીંયા 6, 4 × 4 2/12। એ જ રીતે ક્યુ, તો કે ક્યુ નો ભાગ જૂનો 2/6, નવો ભાગ 3/12। અહીંયા પણ લસા 12, 6 ને 2 વડે ગુણીશું, 12 ને 1 વડે, 4, 3 × 3
एक ना छेद में बार आर बराबर आर नो जुनो भाग एक ना छेद में छ नवो भाग बे ना छेद में बार अहीं बे वडे गुणीशू जीरो ना छेद में बार एटले त्याग फक्त पी अने क्यू ज त्याग करे छे आर त्याग करतो नथी अने एनुं प्रमाण केटलुं आवशे तो के बे जेम एक। तो मित्रों आ रीते त्रीजा स्टेप में आपणे त्यागनुं प्रमाण शोधीशुं। त्याग बराबर जूनो भाग माइनस नवो भाग तमे जोई शको छो जूना भागमांथी नवो भाग माइनस करता पी नो त्याग बे ना छेदमां बार आवे छे क्यू नो त्याग एक ना छेदमां बार आवे छे अने आर नो त्याग जीरो आवे छे एटले के त्याग करतो नथी। हवे एना आधारे आपणे आमनो लखवानी छे तो पहले अमनोन तो के जे कई पण मूडी लावे छे धंधामां आवशे तो एक तो रोकड लावे छे એટલે રોકડ ખાતે ઉધાર ફર્નિચર લાવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર મોટર કાર લાવે છે એટલે મોટર કાર ખાતે ઉધાર તે એસ ના મૂડી ખાતે તે पगड़ी ना प्रीमियम खाते आपे जोयु कैश मूड़ी तरीके केटला लावे छे तो एनी मूड़ी आपणे शोधी 90000 पगड़ी ना प्रीमियम तरीके केटली रकम आवे छे तो ए पण आपणे शोधी पेढ़ी ना पगड़ी नुं मूल्यांकन करीने के 60000 रोकड़ खाते तो के 50000 रोकड़ा फर्निचर 40000 अने मोटर कार 60000 તમે જોઈ શકો છો અહીંયા પણ 150000 ટોટલ થશે ને અહીંયા પણ 150000 ટોટલ થશે તો પહેલી આમનોન જે છે એ આ રીતે લખાશે કે નવો ભાગીદાર પ્રવેશ કરે ત્યારે પોતાની સાથે જે કંઈ પણ લાવે છે એ ધંધામાં આવે મૂડી ખાતે અને પગડીના પ્રીમિયમ ખાતે જમા। હવે બીજી આમનોન કઈ થશે તો કે પગડીનું પ્રીમિયમ છે 60000 એ વહેંચાશે પી અને ક્યુ કે જેનું પ્રમાણ આપણે શોધ્યું 2:1 ત્યાગનું તો એ પ્રમાણમાં વહેંચાશે। તો બીજી આમનોન કઈ રીતે થશે स्थिर मूड़ी खाता नी पद्धति आपेलू छे ते क्यू ना चालू खाते आर चालू खाते आवशे नहीं कारण के आर ए त्याग करतो नथी तो एनी जे रकम छे ए पगड़ीना प्रीमियम की रकम छे 60000 तो 60000 2:1 त्यागनु प्रमाण आपणे शोधेल छे एटले 3 એટલે કેટલા આવશે તો કે અહીંયા 40000 અને 20000 આ રીતે આમનો લખાશે પગડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે પીના ચાલુ ખાતે તે ક્યુના ચાલુ ખાતે પીના ચાલુ ખાતે 40000 એના પ્રમાણ પ્રમાણે ત્યાગના અને ક્યુના ચાલુ ખાતે 20000 બાબતે જે પગડીના પ્રીમિયમની વેચણી કરી તેના આ બે આમનોન થઈ જશે। ત્યારબાદ જૂની પગડી તમે જોઈ શકો છો 90000 ની બાકી દર્શાવે છે તો એની આમનોન કઈ રીતે થશે તો કે જૂની પગડી જે છે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય તો આમનોન થશે પીના ચાલુ ખાતે ઉધાર क्यूना चालू खाते उधार आरना चालू खाते उधार ते पगड़ी खाते 90000 जे छे एने आपणे 3:2:1 ना प्रमाणमां वहेंचीशुं तो अहींया 90000 × 3 6 45000 આવશે બીજી ગણતરી કરતા અહીંયા 30000 આવશે અને અહીંયા 15000 આવશે જમા બાજુ 90000 તો જૂની પગડી જે છે જૂની પગડીની વેચણી આપણે આ પ્રમાણે કરીશું। હવે છેલ્લો પોઈન્ટ કે ભાગીદારો તેમને મળેલી જે પગડી છે એ પૈકી 50% પગડી રોકડમાં ઉપાડી જશે
તે 50% રકમ છે તો આપણે જોયું કે પગડીનું પ્રીમિયમ જે છે એ પગડીનું પ્રીમિયમ કેટલું છે તો કે 60,000 તો 60,000 ના 50% એટલે કે એના અડધા એટલે કેટલા થશે 30,000 ઉપાડી જશે કોણ ઉપાડી જશે જે ત્યાગ કરે છે એ ઉપાડી જશે તો ત્યાગ બે જણનો છે પીનો એટલે પીના ચાલુ ખાતે ઉપાડી દે એટલે એની પાસે પગડી આવે આવે તો ઉધાર ક્યુના ચાલુ ખાતે ઉધાર તે જેટલી રકમ ઉપાડી જાય છે એટલી રોકડ જાય તે રોકડ ખાતે 30,000 ત્યાગના પ્રમાણમાં તો અહીંયા આવશે 20,000 અને અહીંયા આવશે 10,000 કયા પ્રમાણમાં 2:1 ના પ્રમાણમાં અને કેટલી રોકડ જશે ઉપાડી જાય એટલે 30,000 તો મિત્રો આ રીતે આપણે જોયું કે પહેલા તો મૂડી પેટે જે કંઈ પણ લાવે છે એ એના ભાગની પગડી જૂની પગડી કઈ રીતે વેચાય એની અંદર જોઈ અને 50% રકમ જેટલી રકમ ઉપાડી જાય છે પગડીની તેની ગણતરી આપણે કરી તો આ રીતે પગડીના પ્રીમિયમની કે જે કંઈ પણ ત્યાગનું પ્રમાણ શોધીને પગડીની આમનો લખવાની છે એ આ મુજબ લખાશે.